ચાલો જય શ્રી કૃષ્ણ. સીતારામ બતાવ્યો ત્રણ વાગે ગયા ને 11:30 જેવું થયું ને બ્લોકનું જરાક મોડું થયું. હવે અમે એરડા ટ્રેક્ટર કરવા ગતા એટલે ફોન લેતા હું જરાક ભૂલે ગઈ તું ઉતામી ઉતરી એટલે તે ફોન ઘેર રેગો તો નંબર થાય પછી વયા ગતા. ને હે ને આજે અમારા માતાજીના મેળા ભરવાની છે, સાયણ આવ્યું ને કાઠિયાવાડ આવ્યું ના એટલે જરાક ઉતામી ઉતરીને એવા હાટું ફોન એ ભૂલે ગયો. જો અટાણે હે ને જેમાં ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું ને એમ હે ને જવાનું ઓરી દીધું માતાજી મેળાનું. હવે મરસ્યા પેલા એનું શાક બનાવવાનું છે. મેરાન બાપુ હે ને સાઇડમાં પાણી વારું ને એટલે લાઈનો પાથરવા જાય છે, ખાતર ન થાય એટલે કે ખાતર આવી છે ને ત્યાર પછી વારવાનું જ રે. મીરા બિન ડટામી કંઈ હોક નથી થતો, નથી આના કરવા. મારે ફોટો અટાણ પાડવો નથી, મારે ફોટો પાડવાનો ટાઈમ નથી કે મારે ઘણું બધું કામ છે. રોટલા બનાવી લીધા ને શાક વાંચી રાખ્યો કે રોટલા બનાવીને જવાનું પછી હે ને મરચા અમે હે ને એડા ભરવા ગતા ને નાથી લેતા આવ્યા એટલે ઘરની વાડીને મરચા હે આજ મરચા ને શાક બનાવું એવું કેવા તીખાઉ એટલે ફેરતા લેવા તો એ તીખાઉતા બીજી વાડીના હે મોરા હોય કે તીખા હોય છે તારું ઉપર કુણા કુણા ઉતાર્યા બહુ કંઈ ઓલા નહીં ઉતારે તો મીરા બેન જો મને શાક નાખવા મદદ કરે મદદ કરે ને એવું મોરે ને પછી વધારે નાખે. હાલો તો વાગે ગાતા બારની શાક રોટલા કરી દીધા અને આપણી માતાજીને હે ને મેળા ભરવાની છે ને એની તૈયારી હાલે તો છે ને બાજુની ચોખા છોડવે લીધા. ઘરે નાખી દીધો ખાલી ઘી એક નાખવાનું બાકી છે ઘડી કર હે ને ગળને પકવવાની છે પછી ઉતારી લેવાની છે. હાલો વાગે ગાટા ખાડા બાર અને બધા છે ને બપોરા કરવા બેસીએ. મેરા બેન છે ને મીંદડીની રોટલી ખવડાવે, મેરાના બાપાને છે ને નાસ્તો આવે, સેવ મમરા નાસ્તો કરો અટાણે ખાવા બેસીએ. અહીં જો બધું ત્યાર જ છે, રોટલા ચા ને આપણું મરચાને શાકને એને છે ને સેવ મમરા ખાય હતા. કોઈ રૂંઢા કરે કોઈ બપોરા જો કે કરવા બેહું હોય નટાણી ના હાલે તેટલી ખરાબ છે ને એટલે બ્લોગમાં જરાક લેતા આવતા એ ખેતર છે આવ્યા ને એટલે આખે આખા ભર્યા. હવે જો આમ ખાવા બેહીએ ને એટલે અમારે પંખીડા ને મીંદડા ને બધા હોય તો છે અમારે કૂતરો ને કૂતરો મીરા તારે ખાવું ને તોય બિસાડ વહી જાય છે મીંદડીને દેખે ને ટીટોળી ઘૂમરે ચડી જાય. આગળ થાય કે સાસુ મારલી છે મીંદડી ને એવી રીતે. હાલ તો વાગે ગયા ત્રણ હાડા ત્રણ જીવું થઈ ગયું અને જોડાવાનું કામ હતું થોડું ઘણું કરી લીધું અને ઢોરની નીણું ખવડાવી લીધું ને પાણી કરવાના હે એક એક મીણ ખાઈ લઈને તો પછી પાણી કરી લઈએ ને તો પછી મેળા ભરવા જવાનું હે. મેળા ભરવા હે ને જે 5 વાગે જવાનું હે કે ના હે ને બધા 5 વાગે ભેગા થાય મેળાવાળા ના છે ને ઘણા બધા મેળા હે લગભગ 20-25 વધારે હે બહુ ઓછા નહીં હોય એટલા હજા મેળા હે. 5 વાગે જાય ને તો પછી મોડું થઈ જાય એટલે અટાણે ને બધું કામ કરે ને પછી જાય હું તાવે ને ખાલી દોવાને રહી કે 5 વાગે જાય એટલે એટલા મેળા હોય એટલે પછી વાર લાગે હાથ હાડા હાથ નાના થે જ જાય. મેરાના બાપો હે ને ખાતર થેલી લઈને જાય કે થેલી સાટે ને હાલતી કરતા કે તો એ કે પછી તો ઉપાડી નહીં કે પછી મેળાને ટાણે એ પણ ભાગી આવે. હાલો છે ગાયો બધા રેલી ક્યાં છે આમ બધું છે કું બધું તૈયાર કરેલી તું એ બસ નિહરવાનું છે. મીરાબેન તો ત્યાર થઈને જો આમાં ઘુમરા મારે મીરાબેનના બપોર નીંદર નથી થઈની તે બહુ કંઈ ઉકેલ તું ને અમારે હે ને આજ દાયથી કવડાવતી હતી આવતી હતી જાતી હતી મતલબ નીંદર થઈ નો ઉભરાવી હતી ફૂટી તરત ઉઠે ગઈ એમાં અરાણ મેળમાં ને મેળાના બાપાને વાંચે જો આવતા હોય તો એને કપડાને ચેન્જ કરવા છે ખાતરવાળા ભર્યા છે આવે જાય તો વાત જોઈએ ને પછી સારી એવું રહેતા રહે હતી પાછા ના માર્ગમાં હાંભા જાય છે તેથી ખેતર તેથી જાય વયુ જાય બધું નાના છે આ એટલે મેન્દિર પર નાશ છે પાણી વાળવાની બાહેર ખેતરમાં છે ધીરે ધીરે નિહાળીએ મેરા બી છે ગાંધી હાલે ને જવાનું છે બધું થઈ ગયું ત્યાં કાપો લે જા એટલે કાર પીધી અમે નિરાય.
હાલું તો વાગે ગયા હતા ને અમે ભાગી આવ્યા મેળા ફરે ને ગદબ પાટણ કામ કરવાનું છે આપણી. ગદબ પાટણ નહોતા ગયા, પાણી વાહિંદા ને એવું બધું તો કરીને ગઈ હતી. આવીને તો મહેમાન આવી ગયા, એકાદ હગાઈની પરહાદીની હતી કે કેવા આવ્યા હતા ને કે મેળા ફરવા ગતા ના બેહવા આવ્યા હતા. પછી એમાં જરા ખોટી થઈ ગઈ તો હે ને, પહેલાં તો ગદબ પાટણ ઢોરનું દોવાનું કામ કરી લઈએ, પછી બીજું આપણે હે ને ઠામનું એવું બધું મેળાથી કરી લઈએ. મેરા બાબત ખેતર દઈને છે, હજી અમારી દીકરી છે ને ગદબ વાટા ઉગી આવી ગદબમાં હે ને, કાલે પાણી વાર્યું ને એટલે આજ બહુ કોઈ હેર નહીં વાટા જેવું કસકાન માદળાને બોલ જે વટાણી છાઠામાં તો જોહે એટલે વાટવી જ જોહે એટલે થોડી ઘણી વાઢેલી.